શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ, જેમાં 12 શ્લોક છે. આ શ્લોકને, આ મંત્રને ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. જે મનુષ્ય ભાવથી, પ્રેમથી આ સ્તોત્રનો પાઠ કરે છે, વાંચે છે, સાંભળે છે, તેને 12 જ્યોતિર્લિંગના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, ભગવાન શિવ આ ધરતી લોક ઉપર, આ પૃથ્વી લોક ઉપર લિંગ સ્વરૂપે બિરાજમાન છે અને ભક્તોનું સદૈવ કલ્યાણ કરતા રહે છે. સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે 12 જ્યોતિર્લિંગ, જે છે સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલ મલ્લિકાર્જુનમ, ઉજ્જૈન્યામ મહાકાલમ, ઓમકારમ મમલેશ્વરમ, પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકર, સેતુ બંધે તુ રામેશમ, નાગેશમ દારુકાવને, વારાણસ્યામ તુ વિશ્વેશમ, ત્રયંબકમ ગૌતમી તટે, હિમાલયે તુ કેદારમ, કુષ્મેશમ ચ શિવાલયે, એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નરઃ, સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. ભગવાન શિવના આ 12 જ્યોતિર્લિંગના સ્મરણ માત્રથી, દર્શન માત્રથી સર્વે પાપો નષ્ટ થાય છે, કલ્યાણ મનુષ્યનું નિશ્ચિત થાય છે. કૈલાસપતિ, ચંદ્રમૌલેશ્વર, શક્તિપતિ ભગવાન મહાદેવ સૌ જીવોનું કલ્યાણ કરે છે. ભગવાન શિવ દેવોના પણ દેવ, મહાદેવ છે, જગતના પિતા છે. આ પૃથ્વી ઉપર જેનો વાસ છે એ કૈલાસપતિ, જગતના સ્વામી ભગવાન ભૂતનાથ છે. ભગવાન વિષ્ણુ વૈકુંઠપતિ છે. પરમપિતા બ્રહ્માજી બ્રહ્મલોકના દેવતા છે. સ્વર્ગના દેવતા દેવરાજ ઇન્દ્ર છે. અને આ મૃત્યુલોકના દેવતા કોઈ હોય, આ પૃથ્વીલોકના દેવતા કોઈ હોય, ઇષ્ટ દેવતા કોઈ હોય, તો તે છે ગંગાધર, કૈલાસપતિ, ભૂતનાથ, ચંદ્રમૌલેશ્વર, ભગવાન મહાદેવ. માટે આ જગતનું કલ્યાણ કરનાર, રક્ષા કરનાર, તારણહાર પ્રભુ શ્રી ભોળાનાથ શિવશંકર નીલકંઠની પૂજા, આરાધના, સ્તોત્રપાઠ, મંત્રપાઠ આદિ ખૂબ જ ફલદાયી છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર, જેને સાંભળવા માત્રથી કે કરવા માત્રથી 12 જ્યોતિર્લિંગના દર્શનનો જે ફળ છે તે પ્રાપ્ત થઈ જાય છે ઘેરે બેઠા બેઠા, તથા સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે. જો ભાવથી, પ્રેમથી ભગવાન મહાદેવની સામે આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે, સાંભળવામાં આવે, તો અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ પણ સંદેહની વાત નથી. તો આવો મિત્રો, આપણે સાંભળીએ શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ. બોલો ભગવાન મહાદેવ શક્તિપતિની જય. સૌરાષ્ટ્ર દેશે વિસદે અતિરમ્યે જ્યોતિર્મયમ ચંદ્રકલા વસંતમ, ભક્ત પ્રદાનાય કૃપાવતીર્ણ તમ સોમનાથમ શરણમ પ્રપદ્યે. અર્થાત, અતિશય સુંદર અને નિર્મળ સૌરાષ્ટ્ર દેશમાં જ્યોતિર્મય ચંદ્રની કળાને મસ્તકે ભૂષણ રૂપે ધરતા અને ભક્તિ આપવાની કૃપાથી અવતરેલા તે પ્રસિદ્ધ શ્રી સોમનાથને હું શરણે જાઉં છું. શ્રી શૈલ શૃંગે વિવિધ પ્રસંગે શેષાદ્રી શૃંગે અપિ સદા વસંતમ, તમ અર્જુનમ મલ્લિક પૂર્વમે નમ નમામી સંસાર સમુદ્ર સેતુમ. અર્થાત, જ્યાં દેવોનો ઘણો જ વાસ રહે છે તે તુલાચળ જેવા ઊંચા શ્રી શૈલ પર્વત પર આનંદથી વસતા અને સંસાર સમુદ્રમાંથી તારનારા પ્રસિદ્ધ શ્રી મલ્લિકાર્જુનને હું નમું છું, શરણે છું. અવંતિકાયામ વિહિત અવતારમ મુક્તિ પ્રદાનાય ચ સજ્જનાનમ, અકાલ મૃત્યોઃ પરીક્ષણા અર્થ વંદે મહાકાલ મહાસુરેશમ. અર્થાત, સજ્જનોને મુક્તિ આપવા માટે તથા અકાળ મૃત્યુથી બચાવવાને અવંતિકા એટલે કે ઉજ્જૈનીમાં અવતરેલા મહાન દેવેશ્વર શ્રી મહાકાલને હું વંદન કરું છું, હું એમની શરણમાં છું. કાવેરી કાન મર્દયો પવિત્રે સમાગમે સજ્જન તારણાય સદૈવ માંધા તાપુરે વસંતમ ઓમકારમ ઈશમ શિવમ એકમીડે.
અર્થાત કાવેરી તથા નર્મદાના પવિત્ર સંગમ સ્થાને વસેલા માંધાતાનગરમાં સજ્જનોને તારવા માટે સદાકાળ વસતા એક શ્રી ઓમકારેશ્વરની ભગવાન શિવની હું સ્તુતિ કરું છું, હું પ્રભુને શરણે છું. પૂર્વોત્તરે પ્રજ્વલિકાની ધાને સદા વસંતમ ગિરિજા સતમેતમ સુર અસુર આરાધી પાદ પદ્મમ શ્રી વૈદ્યનાથમ તમ અહમ નમામિ. અર્થાત પૂર્વ તથા ઉત્તરની વચ્ચે પ્રજ્વલિકા વિધાનમાં પાર્વતીજી સાથે સદા વસતા અને દેવો તથા અસુરો જેમના ચરણ કમળનું આરાધન કરે છે તે શ્રી વૈજનાથને હું નમું છું, પ્રભુની હું શરણમાં છું. યામ્યે સદંગે નગરે અતિરમ્યે વિભૂષિતાંગમ વિવિધેશ્ચ ભોગેહી સદભક્તિ મુક્તિપ્રદમ ઈશમ મેકમ શ્રી નાગનાથમ શરણમ પ્રપદ્યે. અર્થાત દક્ષિણમાં અતિ સુંદર સદંગ નગરમાં વસતા અનેક પ્રકારના ભોગોથી શણગારેલા તથા ઉત્તમ ભક્તિ તથા મુક્તિને આપતા ઈશ્વર શ્રી નાગનાથને હું શરણે જાઉં છું. મહાદ્રી પાર્શ્વે ચ તટે રમતમ સપૂજ્યમાનમ સતતમ મુનિન્દ્રેહી સુરાસુરેર યક્ષ મહોરગાઢ્યે કેદારમ ઈસમ શિવમેકમ મીડે. અર્થાત મહાદ્રી પર્વત પાસે તળેટીમાં રમતા અને મોટા મુનિઓ દેવો અસુરો યક્ષો તથા મોટા સર્પો વગેરેથી સતત પૂજાતા ઈશ્વર શ્રી કેદારનાથને ભગવાન શિવની હું સ્તુતિ કરું છું, હું એમની શરણમાં છું. સહ્યાદ્રી શિરસે વિમલે વસંતમ ગોદાવરી તીર પવિત્ર દેશે યદર્શનાત પાતકમ પાસુ નાશમ પ્રયાતિતમ ત્રયંબકમ ઈશમ વિડે. અર્થાત ગોદાવરીના તીરે પવિત્ર પ્રદેશ પર આવેલા નિર્મળ સહ્યાદ્રી પર્વતના શિખર પર વસતા તે શ્રી ત્રયંબકેશ્વરની હું સ્તુતિ કરું છું, જેમના દર્શનથી તુરંત જ પાપનો નાશ થાય છે. શ્રી તામ્ર પર્ણી જલરાશિ યોગે નિબંધ્ય સેતુમ વિશિખૈર શંખ્યેહી શ્રીરામચંદ્રેણ સમર્પિતમ તમ રામેશ્વર આખ્યમ નિયતમ નમામિ. અર્થાત ઉત્તમ તામ્રપર્ણી નદીના જળપ્રવાહનો જ્યાં સંગમ થાય છે ત્યાં અસંખ્ય બાણો વડે પાળ બાંધીને શ્રી રામચંદ્રએ સ્થાપેલા તે શ્રી રામેશ્વરને હું નિરંતર નમું છું, પ્રભુની હું શરણમાં છું. યમ ડાકિની સાકિની કા સમાજે નિષેવ્યમાણમ પિસિતાશ્ચ સનેશ્ચ સદૈવ ભીમ આદિ પદ પ્રસિદ્ધમ તમ શંકરમ ભક્તહિતમ નમામિ. અર્થાત ડાકિનીઓ તથા સાકિનીઓના સમાજમાં તથા માંસાહારી લોકો વડે સદા સેવાતા તેમજ ભક્તોનું હિત કરનારા તે ભીમનાથ શંકરને હું નમું છું, હું પ્રભુની શરણમાં છું. સાનંદ માનંદ વને વસંતમ આનંદ કંદમ હત પાપ વૃંદમ વારાણસી નાથમ નાથનાથમ વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. અર્થાત આનંદમાં આનંદ સાથે વસતા આનંદનું મૂળ પાપોના સમૂહોનો નાશ કરનારા અને અનાથના નાથ એવા કાશીપતિ વિશ્વનાથની હું શરણે જાઉં છું, પ્રભુ મારી સદૈવ રક્ષા કરતા રહે. ઈલાપુરે રમ્ય વિશાલ કે અસ્મિન સમુલ્લસતમ ચ જગદ્વેરણ્યમ વંદે મહોદાર સ્વભાવમ ઘૂષ્ણેશ્વ રાખ્યમ શરણમ પ્રપદ્યે. અર્થાત સુંદર અને વિશાળ ઈલાપુરમાં પ્રકાશતા જગતમાં શ્રેષ્ઠ અને અતિ મહાન ઉદાર સ્વભાવવાળા શ્રી ઘૂષ્મેશ્વરને હું શરણે જાઉં છું, હે પ્રભુ હું આપની શરણે છું. જ્યોતિર્મયી દ્વાદશ લિંગાકાનમ શિવાત્માનામ પ્રોક્તમ ઇદમ ક્રમેણ સ્તોત્રમ પઠિત્વા મનુજો અતિભક્ત્યા ફલમ તદાલોક્યમ નિજમ ભજેચ્ચ. અર્થાત આ 12 જ્યોતિર્લિંગ સાક્ષાત ભગવાન મહાદેવનું સ્વરૂપ છે, જેમનું આ સ્તોત્ર અનુક્રમે રચવામાં આવ્યું છે.
જે મનુષ્ય આ સ્તોત્રનો નિત્ય ભક્તિથી પાઠ કરે છે, સાંભળે છે, તેને જ્યોતિર્લિંગના દર્શનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળની પ્રાપ્તિ થાય છે, પાપોનું શમન થાય છે, ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ પાઠ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, આ સ્તોત્રનો પાઠ એકવાર જે મનુષ્ય નિત્ય સાંભળે છે તેના સર્વે પાપો નાશ થાય છે, ભગવાન શિવના શ્રીચરણોમાં ગાઢ ભક્તિ પ્રાપ્ત થાય છે, કૈલાસપતિ ભગવાન શિવ શંભુની કૃપાથી આ લોકમાં ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. ભગવાન મહાદેવ કૈલાસપતિ શક્તિપતિ છે. જે ભક્તો મહાદેવની કૃપાને આધીન છે તેઓ સર્વસમર્થ હંમેશા રહે છે, શક્તિથી ધન વૈભવ યશ કીર્તિથી ભરપૂર રહે છે, તેમાં કોઈ સંદેહ નથી. ભગવાન શિવના ભક્તો હંમેશા આ પૃથ્વી ઉપર આનંદથી લહેર કરતા રહે છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શિવ, ભગવાન મહાદેવ સૌના બેલી છે. અનાદિવો, અનંતવો, પ્રચંડવો, અખંડવો, હે વેદવો, પુરાણવો, વિજ્ઞાન કા પ્રમાણવો, વો બંધનો કા સાર હે, મોક્ષ કા વિચાર હે, પ્રેતો કા ભીનાથ હે, મહાદેવ વિશ્વનાથ હે. બોલો ભગવાન મહાદેવ ભોળાનાથ કૈલાસપતિ શક્તિપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.